નમસ્કાર, ન્યૂઝ બુલેટિન માં આપનું સ્વાગત છે. હું છું પંકજ શર્મા. શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી. ગુજરાતમાં ફરી વરસાદી રાઉન્ડ માટે તૈયાર રહેજો. બંગાળની ખાડીની સિસ્ટમ વધુ મજબૂત બની રહી છે અને ડીપ ડિપ્રેશન બનતા ભારે વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે. ડિપ્રેશનની દિશા હાલ ગુજરાત તરફ છે. 17 સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે ડિપ્રેશનની અસર. દક્ષિણ મધ્ય ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના રહેશે. ડિપ્રેશન વધુ મજબૂત હશે તો સૌરાષ્ટ્ર સુધી પણ અસર જોવા મળી શકે છે. એટલે કે વરસાદી માહોલ સૌરાષ્ટ્ર સુધી જોવા મળી શકે છે. તો ડિપ્રેશનની દિશા હાલમાં ગુજરાત તરફ છે. જે મેપમાં માધ્યમથી હું આપને બતાવી રહ્યો છું કે જે હવામાન વિભાગે જે મેપ બતાવ્યું છે તેમાં જે ડિપ્રેશન બની રહ્યું છે એ ધીરે ધીરે સીધું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. બંગાળની ખાડીમાંથી ઉદ્ભવેલું આ સિસ્ટમ છે અને એ ધીરે ધીરે ગુજરાત તરફ હાલ આગળ વધી રહ્યું છે. 17 તારીખથી તેની અસર જે છે એ ગુજરાતના ભાગોમાં જોવા મળી શકે છે. ખાસ કરીને મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર સાથે જોડાયેલા જે ભાગો છે જેમાં દક્ષિણ ગુજરાત છે, દાહોદ છે, ડાંગ છે, આ વિસ્તારોમાં અને સુરત સુધી તેની અસર જોવા મળી શકે છે. અહીંયા વરસાદ જોવા મળી શકે છે, ભારે વરસાદ પણ થઈ શકે છે. જો કે આ સિસ્ટમ જો વધુ મજબૂત બનીને આગળ વધશે તો સૌરાષ્ટ્ર સુધી ભારે વરસાદ પડી શકે છે. તો ધીરે ધીરે આ સિસ્ટમ આગળ વધી રહી છે ત્યારે તેનું મોનિટરિંગ હવામાન વિભાગ પણ કરી રહ્યું છે. શક્ય છે કે આ સિસ્ટમ હજુ ધીરે ધીરે આગળ વધે અને કોઈ બીજી જગ્યાએ ન ફંટાય તો તે ગુજરાત તરફ જ આગળ વધશે અને તેની અસર પણ ગુજરાત પર જોવા મળશે, મધ્યપ્રદેશ પર પણ જોવા મળશે, છત્તીસગઢમાં પણ જોવા મળશે અને આગળ વધતાથી ગુજરાત તરફ પણ ભારે વરસાદ લાવી શકે છે. તો ડીપ ડિપ્રેશન બનતા હાલ ભારે વરસાદના એંધાણ કહી શકાય. 17 તારીખથી ડિપ્રેશનની દિશા હાલ જે રીતે ગુજરાત તરફ જોવા મળી રહી છે તે પ્રમાણે 17 તારીખથી ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડી શકે છે. બંગાળની ખાડીની સિસ્ટમ વધુ મજબૂત બની રહી છે અને ડીપ ડિપ્રેશન બનતા ભારે વરસાદની સંભાવના રહેશે. સુરતમાં અડધો કલાકમાં ધોધમાર વરસાદ પડ્યો. વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. મજૂરા ગેટ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા તો નવી સિવિલ હોસ્પિટલની આસપાસમાં પણ પાણી ભરાયા. પાણી ભરાતા વાહન ચાલકોને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડ્યો. તો સુરતમાં અડધો કલાકમાં ધોધમાર વરસાદ પડ્યો. વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. મજૂરા ગેટ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા તો નવી સિવિલ હોસ્પિટલની આસપાસમાં પણ પાણી ભરાઈ ગયા. પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. તો બે અલગ અલગ તસવીર સુરતથી આવી રહી છે. સુરતમાં સવારથી જ વરસાદી માહોલ છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાયો અને ત્યારબાદ હળવા વરસાદી ઝાપટા શરૂ થયા તો કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો છે. તો સુરતથી આવી રહી છે આ તસવીર. આ તસવીરો જુઓ, અઠવા, મજૂરા ગેટ, ઉધના અને રાંદેરથી આ તસવીરો આવી રહી છે જેમાં થોડા જ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયેલા જોઈ શકાય છે. વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભારે વરસાદ અહીંયા શરૂ થઈ ગયો અને કેટલાક વિસ્તારોમાં ભારે પવન પણ ફૂંકાયો. તો સુરતમાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે. આમ તો હવામાન વિભાગની આગાહી પણ છે. વચ્ચે સુરતમાં શરૂ થયેલો વહેલી સવારે વરસાદે ધીરે ધીરે પોતાની ગતિ વધારી હતી. દ્રશ્ય સીધા જોઈ શકાય છે. સુરતના મજૂરા ગેટ વિસ્તારના કે જ્યાં ધીરી ગતિએ શરૂ થયેલા વરસાદે પોતાની ધમાકેદાર એન્ટ્રી કરી વિરામ લીધો છે. પહેલા અડધો કલાક પડેલા વરસાદને લઈને ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે. મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાતા વાહન વ્યવહાર જામ થવા સાથે વાહનોની ગતિ ધીરી થઈ ગઈ હોવાનું જોવા મળી રહ્યું છે. જે પ્રકારે સુરતનો અડાજણ વિસ્તાર હોય, વરાછા હોય, ઉધના હોય, તમામ વિસ્તારોમાં વરસાદે પોતાની ગતિ વધારી હતી. જોકે વરસાદે વિરામ લેતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. પણ જે પ્રમાણે હવામાન વિભાગે આગાહી કરી છે તેને લઈને ચોક્કસ લોકોની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે. ધીરી ગતિએ શરૂ થયેલા વરસાદે પોતાની ગતિ વધારતા સુરતના મુખ્ય માર્ગો પર આ પ્રકારે પાણી ભરાતા સીધી અસર વાહન વ્યવહાર પર જોવા મળી રહી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી. વરસાદના વિરામ બાદ પણ રાજકોટમાં ઉપલેટાના ગઢાડા ગામના લોકોને ભારે હાલાકી પડી રહી છે. મુખ્ય કોઝવે 20 દિવસથી તૂટેલી હાલતમાં છે, જેથી સ્થાનિકોને નવા ગામ કેરાડા થઈ 15 કિલોમીટર ફરીને જવું પડે છે. વારંવાર રજૂઆત કરવા છતાં હજુ પણ કોઈ કામગીરી કરવામાં આવી નથી. શાળાએ જતા વિદ્યાર્થીઓને પણ હાલાકી પડી રહી છે, ત્યારે હાલ તાત્કાલિક મેટલ નાખી ગાબડા પૂરી દેવાની માગણી કરાઈ છે. બનાસકાંઠાના પાલનપુરના શ્રદ્ધાળુઓનું યમુનોત્રી માર્ગ પર આબાદ બચાવ થયો. ચારધામની યાત્રાએ જઈ રહેલ બસ પસાર થાય એ પહેલા જ મસમોટી શિલા માર્ગ પર ગબડી. પાલનપુરના 40 જેટલા યાત્રાળુઓ ખાનગી બસમાં ચારધામની યાત્રાએ ગયા છે. યમુનોત્રી માર્ગ પર શિલા ગબડી પડતા યાત્રિકો અટવાઈ ગયા હતા.
પાલનપુરના યાત્રીઓનો આબાદ બચાવ થયો છે. રાજકોટના જેતપુરમાં આધાર કાર્ડ કઢાવવા માટે અરજદારોના ધરમધક્કા થઈ રહ્યા છે. અરજદારોનો આરોપ છે કે 5 વર્ષ સુધી બાળકોના આધાર કાર્ડ નીકળતા જ નથી અને મોટાભાગના આધાર કાર્ડ ટેકનિકલ ખામીના કારણે રિજેક્ટ થઈ જતા હોવાની પણ ફરિયાદ છે. સાથે જ કીટ બંધ થઈ જવી, આઈડી બંધ થઈ જવાથી કલાકો રાહ જોયા બાદ પણ લોકોના આધાર કાર્ડ મળતા નથી. 18 વર્ષથી વધારે ઉંમરના લોકોને આધાર કાર્ડ કઢાવવા 70 કિલોમીટર દૂર રાજકોટ સુધી ધક્કો ખાવો પડે છે, ત્યારે લોકોની સમસ્યાનો વહેલી તકે ઉકેલ આવે એ જરૂરી છે. આ માટે સ્થાનિકોએ એક રજૂઆત પણ કરી છે. હવે આ રજૂઆત તંત્ર સાંભળે એ ખૂબ જરૂરી છે. જિલ્લા વિકાસ અધિકારીએ પણ આ લોકોની વાત સાંભળવી જરૂરી છે. આધાર કાર્ડ માટે જેમ કે અહીંયા કામગીરી ચાલુ છે, પણ જે ખાલી નામની કામગીરી હોય એવું લાગી રહ્યું છે. આ કામગીરી ની અંદર પહેલો પ્રશ્ન તો એ છે કે 0 થી 5 વર્ષની ઉંમરના બાળકો જે હોય છે એ બાળકોના આધાર કાર્ડ અહીંથી ઇસ્યુ કરવામાં જ નથી આવતા. જો આ આવડી મોટી મામલતદાર ઓફિસ હોય અને આની અંદર શહેર અને તાલુકાના એટલા બધા માણસો હેરાન થતા હોય તો આ બધી કામગીરી અહીં નહીં વહેલી તકે ચાલુ થાય અને સરળ રીતે અને સરસ રીતે જે રીતે કામગીરી થાય એવું કામ શરૂ કરે એવી અમારી માંગણી છે. કામગીરી આપણે જેટલું ઘણા જલ્દી આવે છે, એમાંથી ખાસ કરીને નાના બાળકો જે અત્યારે વાલી દીકરી યોજનાના જે ફોર્મ ની ભરાય છે અને નાના બાળકોના આધાર કાર્ડ છે જે તાલુકા પંચાયત આઈસીડીએસની અંદરમાં જે કીટ આવેલી હતી એટલે ઘણા સમયથી અનેક દિવસથી બંધ છે. એક જગ્યાએ બધા અહીંયા ભેગા થઈએ એના હિસાબે ટ્રાફિકનો થોડો વધારે. બનાસકાંઠામાં ખાણ ખનીજ વિભાગનો સપાટો, એક સાથે 125 ડમ્પરો સીઝ કરવામાં આવ્યા. ખનીજ ચોરી કરતા ઝડપાતા કાર્યવાહી કરાઈ. કાંકરેજના અરણીવાડા ગામે ચોરી પકડાઈ હતી. ખોટી રીતે ગાડી સીઝ કર્યાનો આરોપ લાગ્યો. તમામ ગાડીઓમાં જીપીએસ ટ્રેકર લગાવ્યું હોવા છતાં ગેરકાયદેસર ગાડીઓ સીઝ કરાયાનો આરોપ છે. ગાડી માલિકોએ જીપીએસ સહિત તમામ ડેટા આપ્યો હોવા છતાં ગાડીઓ ન છોડતા કલેક્ટર કચેરીએ ધરણા કર્યા હતા. ગાડી 5:48 ખનીજની ગાડી આવી અને આગળ ગાડી ઉભી કરી નાખી. ગાડીઓ રસ્તામાં ફસાયેલી હતી. એના હિસાબે સવારની 10 વાગ્યાની ગાડીઓ જેલી, સવારે 10 વાગે જેલી ગાડીઓ અંદર બધી ફસાઈ ગઈ અને જે એમના લગતા વળગતા જેમનો પાસેથી હપ્તા લે છે અને જે લે છે એ લોકોની ગાડીઓ કાયદેસર અંદરથી નીકળી ગયેલી છે. અમારી ગાડીઓ લીગલી કાયદેસર હતી, રોયલ્ટી પાસ હતો અને એમાં વજન કાયદેસર રોયલ્ટી જેટલું જ ભરેલું હતું, છતાંય અમારી ગાડીઓ ત્યાં સીઝ કરવામાં આવી હતી. એ અમારી કાયદેસરની ગાડીઓ છે અને અમારી દરેક ગાડીમાં ગવર્મેન્ટ કે ભૂસ્તર શાસ્ત્રીએ જ એમાં જીપીએસ ડિવાઇસ લગાવેલા છે અને એ ડિવાઇસના આધારે એ અમારી દરેક ગાડીઓનું ટ્રેકિંગ કરી શકતા હતા. એ દિવસે કે ભાઈ આ ગાડીઓ લીગલી છે કે ઇનલીગલી છે, તો બી એમણે અમારી ગાડીઓ સીઝ કરી છે. ભરૂચમાં એસઓજીના દરોડામાં 334 નંગ બેરલ જ્વલનશીલ પ્રવાહી મળી આવ્યું. અંકલેશ્વરના જીતાલી પાસે કામધેનુ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ 4 સ્થિત પ્રતિજ્ઞા એન્ટરપ્રાઇઝમાં એસઓજીએ દરોડા પાડ્યા. આ દરોડા દરમિયાન ગોડાઉનમાં સંતાડેલું ગેરકાયદે અને જોખમી જ્વલનશીલ પ્રવાહી મળી આવ્યું. પોલીસે 334 નંગ બેરલ સાથે કુલ 22.15 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. સમગ્ર મામલે સેફટી વિના જોખમી રીતે કેમિકલ રાખવા બાબતે માધવરામ ઉર્ફે બબલુ રામકૃપાલ તિવારીની ધરપકડ કરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ એક ગોડાઉનમાં કે જે પ્રતિજ્ઞા એન્ટરપ્રાઇઝ નામથી ચાલતું હતું એ ગોડાઉનમાં આજે રેડ કરેલી 55,000 લીટર જેટલો કેમિકલનો જ્વલનશીલ પદાર્થનો જથ્થો હતો, પ્રવાહી જથ્થો હતો જ્વલનશીલ પદાર્થ, એ તમામ કબજે કરવામાં આવેલો છે. અને હવે વાત કરીએ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાની. અંબાજીમાં ચાલતા ભાદરવી પૂનમના મેળાના બીજા દિવસ સુધીમાં 5 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ દર્શનનો લાભ લીધો. મેળાના બીજા દિવસે મંદિર ટ્રસ્ટના 2.37 લાખ મોહનથાળ પ્રસાદના પેકેટનું વિતરણ થયું. મંદિર ટ્રસ્ટની નિઃશુલ્ક ભોજન સેવાનો 65,000 લોકોએ લાભ લીધો, તો મેળાના બીજા દિવસે અંબાજી મંદિર ટ્રસ્ટની આવક 90 લાખ જેટલી થઈ. મંદિરમાં પોલીસ કર્મીઓ પણ ભક્તિના રંગમાં રંગાયા. મંદિરમાં જય અંબે બોલી અને અનોખી રીતે ભક્તોને આગળ વધારવામાં આવી રહ્યા છે. આ મેળાના આજે સેકન્ડ ડે છે. અત્યાર સુધીમાં જે કાઉન્ટિંગ છે એ મોર દેન 5 લાખ લોકોએ માતાજીના દર્શન કર્યા છે અને એક પણ જાતની ધક્કામુક્કી વગર કે કોઈ પણ જાતના અણબનાવ વગર આજના બંને દિવસમાં આટલા બધા લોકોએ દર્શન કર્યા છે. હું આપને ખાસ જણાવવા માંગીશ કે પોલીસે મંદિર પરિસરની અંદર ખડેપગે રહીને લોકોને જાણે યાત્રીઓ હોય એ જ રીતે પોતાનો ભાવ વ્યક્ત કરી
અને પુશિંગની સાથે સાથે એ લોકોને પોતાનો પણ અહેસાસ થાય એ પોલીસકર્મીઓ પણ બોલ મારી અમે જે જે અમે નાતી છે એ યાત્રી પણ આગળ ખસેડી રહ્યા છે. આજે બે દિવસનો મેળો છે ત્યારે ચોક્કસપણે કહી શકાય છે કે પ્રથમ દિવસે જે મેળામાં લગભગ 2 લાખ જેટલા શ્રદ્ધાળુઓ અંબાજી મંદિરના દર્શને પહોંચ્યા હતા અને ત્યારે આજે બીજા દિવસે જે બીજા દિવસે લગભગ 3,06,000 જેટલા શ્રદ્ધાળુઓ મા અંબેના દર્શને પહોંચ્યા છે અને હજી જે છે અતિરેક જે પબ્લિકનો થઈ રહ્યો છે અને મોટી સંખ્યામાં ભક્તો અંબાજી મંદિર પહોંચી રહ્યા છે. અને ખાસ કરીને બતાવવા માંગીશ કે જે યાત્રિકો છે એ યાત્રિકોની સંપૂર્ણપણે સુરક્ષા જે છે એ સુરક્ષા જે છે અંબાજી મંદિરના જે છે ઇન્ચાર્જ અધિકારી જે છે IPS અધિકારીઓ સાથેનો બંદોબસ્ત અંબાજી મંદિરમાં ગોઠવાયેલો છે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ છે બોલ મારી અંબે જે જે અંબેને નાચી ગુંજી રહ્યા છે અને અંબાજીના દર્શન કરી જલ્લાતા અનુભવ રહ્યા છે. ચોક્કસપણે કહીશ કે આજે આ મેળા અત્યારે બીજો દિવસ છે અને 2 દિવસમાં 5 લાખ ઉપર કરતા શ્રદ્ધાળુ મા અંબાના દર્શનનો લાભ લઈ શક્યા છે ત્યારે હજી મેળાના પૂરા 5 દિવસ બાકી રહ્યા છે. જોવું રહ્યું કે હજી સંખ્યા કેટલી વધતી રહી. મહેન્દ્ર અગ્રવાલની ગુજરાતી અંબાજી.